તો ફાઇનલ ઓપિનિયન પોલમાં છવ્વીસ માંથી છવ્વીસ છવ્વીસ બેઠકો ભાજપના જ ફાળે જાય તે પ્રકારના સંકેત મળી રહ્યા છે ગુજરાતી ની છવ્વીસ બેઠકો તમામ બેઠકો ફરીવાર ત્રીજી વાર એટલે કે હેટ્રિક કરશે ગુજરાતમાંથી માંથી ભાજપ આ વખતે तो आपने बता बतात बैठक ज्या भाजपा उम्मीदवार जीते ती प्रकार फाइनल ओपिनियन पोल बता भी रही है गुजरात 26 बैठक अमदावाद पूर्व अमदावाद पश्चिम गांधीनगर मेहस बनासकाठा पाटण साबरकांठा राजकोट जूनागढ़ जामनगर भावनगर अमरेली और तमाम बैठकों गुजराती 26 बैठकों से पोरबंदर सुरेंद्रनगर कच्छ वडोदरा आनंद खेड़ा दाहोद पंचमहाल, सूरत बाड़ोली भरूच, वलसाड और जो नवसारी छोटा उदयपुर और तमाम में तमाम 26 बैठकों ए भाजपा ना उम्मीदवार जीती जाए प्रकार संकेत

માત્ર ને માત્ર ભાજપના જ ઉમેદવારો એ જીતી જશે આ પ્રકારની શક્યતાઓ હાલમાં જાણ સામે આવી રહી છે વિકાસભાઈ આ શક્યતાઓની વાત છે ચોક્કસ પરંતુ વાસ્તવિકતા પણ શું આજો હોઈ શકે છે જે તેનું મુખ્ય કારણ એ છે કે ત્રણેય લગભગ કોંગ્રેસના ત્રણેક જે ઉમેદવારો છે ખાસ કરીને બનાસકાંઠાની તમે વાત કરો ગેનીબેન છે પાટનના જે ઉમેદવાર છે એ અને સાથે સાથે આણંદના જે ઉમેદવાર છે અમિત ચાવડા નિશંક એ મજબૂત ઉમેદવાર છે પણ રાજનીતિમાં અને બીજું ખાસ કરીને ઇલેક્શનની આખી જે પ્રોસેસ છે એમાં તમારી પાસે હજારો કાર્યકર્તાઓની ફોજ જોઈએ જે બીજેપી પાસે છે આજે બીજેપીએ ચૂંટણીના લગભગ બે મહિના પહેલાં આખો જે ભરતી મેળો શરૂ કર્યો હતો એની પાછળનું રીઝન શું હતું એને એવું હતું કે કોંગ્રેસને બીજી કોઈ રીતે તમારે એને પરાસ ના કરવી હોય તો તમે કમસે કમ એના નાના નાના કાર્યકરને તમે તમારી પાર્ટીમાં તમે ભેળવી દો એટલે સ્વાભાવિક રીતે જ આજે એક બુથ ઉપર પાંચ સાત કે દસ કાર્યકર્તાઓ જોઈએ કોંગ્રેસને મોટાભાગના બૂથો ઉપર એને પોતાના કાર્યકરો રાખવા માટેની જગ્યા નથી બીજેપીએ એક આખું એવું મિકેનિઝમ ગોઠવે છે કે જે લોકો ફ્લોટિંગ અથવા તો જે લોકો આઇડલ વોટર છે એમના પોતાના ઘરેથી સવારના વાગ્યા લઈને સુધી લઈ આવવાના કરાવવાનું વોટિંગ કરાવડાવ્યા પછી એમને ઘરે લઈ જવાની આ પ્રકારની આખી વ્યવસ્થા જે બીજેપી કરે છે કોંગ્રેસ પાસે લગભગ કોઈ જગ્યાએ નથી એટલે જ્ઞાનીબેનની વાત હોય પાટણના ઉમેદવારની વાત હોય અથવા તો અમિત ચાવલે ગમે તેટલા મજબૂત ઉમેદવાર હોય પણ અલ્ટિમેટલી એ જીતી શકવાની શક્યતા એટલા માટે નથી કે એમની પાસે કાર્યકર્તાઓ નથી સાથે સાથે પૈસાની વાત છે આજે આજે લગભગ દેશ એટલે ગુજરાતની વાતની પણ દેશ શાખામાં કોંગ્રેસના ઉમેદવારો પાસે કે કોંગ્રેસ પાર્ટી પોતાની પાસે અને પૈસાનો ફ્લો નથી લોકસભાની એક એક ચૂંટણી જીતવા માટે ઓછા ઓછા દસ બાર બાર કરોડ રૂપિયા જોઈએ એટલે અત્યારે એવા છે જાણે તો હવે બનાસકાંઠાની વાત કરો તો ગેની બેને લોકફાળાની વાત કરવી પડી તો પાટણના ઉમેદવારને પણ એ જ પ્રકારની વાત કરવી મહેસાણાના કોંગ્રેસના જે ઉમેદવાર ડિક્લેર થાય છે એમણે પણ કહ્યું ભાઈ મારી પાસે પૈસા નથી હું ગરીબ ઘરનો માણસ છું તમારે લોકફાળાથી તમારે મને ચૂંટણી જીતાડવી પડશે એટલે કોઈ લીડર એકદમ જ પોપ્યુલર હોય લોકો એને પૈસા આપે તો એને સહાનુભૂતિપૂર્વક એને જીતાડી અલગ વસ્તુ છે પણ કાર્યકરો તમારી પાસે ના હોય તો તમે ચૂંટણી ના જીતી શકો એની પાછળનું મુખ્ય કારણ જ એ છે અજયભાઈ તમને શું લાગે છે માંથી છવ્વીસ હેટ્રિક આ વખતે ગુજરાતમાંથી ભાજપ માટે જો વિકાસે જે વાત કરીને કે નાણાં જે છે એ બહુ મહત્ત્વનું છે મની ફેક્ટર જે છે એ બહુ જ મહત્ત્વનું છે મની પાવર મસલ પાવર મેન પાવર અને મેનેજમેન્ટ ઓફ બૂથ બરાબર છે કે નહીં મારા બહુ જ લોકપ્રિય નાણાં મંત્રી છે આપણા દેશના નિર્મલાબેન સીતારામણ બરાબર છે આ દેશને એમને બહુ સરસ રીતે ચલાવ્યો પણ એ બિચારા પોતે પણ એવું કહે છે કે મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી અને તમે જુઓ કે એક ઉમેદવારને ચૂંટણી લખવાની લડવા માટે પંચાણું લાખ રૂપિયાની એક મર્યાદા છે બરાબર છે હવે વીસ લાખ મતદાર હોય તમારાને પંચાણું લાખની તમારી પાસે મર્યાદા હોય તો સ્વાભાવિક છે કે તમારે કાળા નાના સિવાય તમે આ ચૂંટણી લડી શકવાના નથી એટલે નાણાં મંત્રી તરીકે નિર્મલા સીતારામણ બહુ જ પ્રમાણિક છે પણ એમની પાસે કદાચ બ્લેકના પૈસા નહીં હોય એટલા માટે ચૂંટણી લડવાનો એમને સાભાર ઇન્કાર કરો પોતાની પાર્ટીને કે નહીં લડવું મને લાગે એવી જ હાલત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની છે ગુજરાતમાં સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાટણ છે આણંદ છે વલસાડ છે દાહોદ છે અહીંના ઉમેદવારો પ્રમાણમાં મજબૂત છે પણ એમની પાસે મની પાવર નથી મસલ પાવર નથી સંગઠનની તાકાત નથી આજે ભારતીય જનતા પાર્ટી પાસે તો માઇક્રો માઇક્રો મેનેજમેન્ટ છે એમની પાસે ગઠબંધન કર્યું છે એ બી કશું કામ નહીં લાગે સાથે ગઠબંધન જે કર્યું છે શું કહો છે કર્યું છે ગઠબંધન ભાવનગર માં ધ્યાન આપે છે રોડ શો તમે જુઓ ચીરા કે ગઈકાલે સોમા ગાંડા પટેલ કે જેને બે માં કોંગ્રેસ પાર્ટીએ કાઢી મૂક્યા હતા એમણે પેલા જાહેરાત કરી કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું કેટલી હાસ્યસ્પદ વાત હતી અને ગઈકાલે એમણે ભાજપનો ખેસ પહેરી લીધો કેમ પહેરી લીધો કારણ કે ખબર છે કે સુરેન્દ્રનગરમાં જે લડાઈ છે એ ચુવાડિયા અને તડપદા કોડી

પાલાનો જે વિવાદ છે એ કેટલો અસર કરશે મને જો એક પહેલી વસ્તુ એ છે કે ગઈ વખતે ત્રણ બેઠકો ઉપર પાંચ લાખ કરતાં વધારે લીડથી જીત્યા છે એક સુરતની બેઠક હતી એક નવસારીની બેઠક હતી અને એક બરોડાની બેઠક હતી અમિતભાઈની અમિતભાઈ એટલે ચાર બેઠકો ઉપર પાંચ લાખની પાંચ લાખ કરતાં વધારે સરસાઈ જીત જીત્યા હતા આ વખતે મને એવું લાગે છે કે બીજી ત્રણ કે ચાર બેઠકો ઉપર પાંચ લાખની સરસાઈ વધશે એટલે આઠ નવ કે દસ બેઠકો ઉપર પાંચ લાખથી વધારે મતથી જીતશે કારણ કે મેં મેં કહ્યું કે તમે સાબરકાંઠાની વાત કરો તો ત્યાં બી ભલે કાર્યકરોની ફોજ નથી પણ ઉમેદવાર સ્ટ્રોંગ છે તમે બનાસકાંઠાની વાત કરો તમે બેન છે એમની પાસે કદાચ એક એક બૂથ ઉપર રાખવા માટેનું મિકેનિઝમ નહીં હોય પણ એમની પાસે પણ એક એક પોપ્યુલર લીડર છે એટલે તમે લીડની વાત કરો પાટણની તમે વાત કરો તમે આણંદની વાત કરો આણંદમાં પટેલ ઉમેદવાર છે બીજેપીનો અને સામે ક્ષત્રિય એટલે ઓબીસી ઉમેદવાર છે તમે આમ પટેલોની મતની ગણતરી તમે કરો એના કરતા તમે ક્ષત્રિયોની વધારે છે એટલે સ્વાભાવિક રીતે જ મોબિલાઇઝ જો થશે કાસ્ટિઝમનું આખું ફેક્ટર જો મોબિલાઇઝ થશે તો હું માનું છું ત્યાં સુધી બધે બધી બેઠકો ઉપર અથવા તો અડધા કરતાં વધારે બેઠકો ઉપર પણ પાટલ કરતાં વધારે લીડ આવી મને નથી દેખાતું